नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ्ञान विषय में प्रकरण बे समतोल आहार। आ पाठ में गया लेक्चर में आपने पोषक द्रव्य कार्य और तेना स्त्रोतों विषय की माहिती मेळवी हती के अपना खोराक में रहेला पोषक द्रव्य अपना शरीर में शू कार्य करे छे अने ते आपणने केवा प्रकारनो खोराक लेवाथी मळे छे। तो विद्यार्थी मित्रों, आज आपणे समतोल आहार विषय अभ्यास करीशुं। द्वारा खाई शको छो तो एक चार्ट तैयार करवा
કે તમે એક વીકમાં કે એક મંથમાં કેવા કેવા પ્રકારનો ખોરાક ખાવો છો. હવે દાખલા તરીકે સોમવાર, મંગળવાર, બુધવાર, તો કે તમે જે આખા સોમવાર છે તો તમે આખા દિવસ દરમિયાન જેવો ખોરાક ખાવો છો એ બધો જ ખોરાકના એમાં નામ લખી નાખવાના છે. પછી વીકને અંતે કે મંથને અંતે તમારે એ ચાર્ટમાં જોવાનું છે કે તમે જેવા જેવા પ્રકારનો ખોરાક લીધો એમાંથી શું બધા જ પોષક દ્રવ્ય મળી રહે છે, એટલે કે તમે જે ખોરાક ખાવો છો તે સમતોલ આહાર છે કે નહીં. તો આ રીતે તમે સમતોલ આહાર વિશે જાણી શકો છો કે તમારા ખોરાકમાં સમતોલ આહાર સામેલ છે કે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખોરાક લઈએ છીએ એ ખૂબ જ વિવિધતા વાળો લઈએ છીએ. જેમ કે આપણા ખોરાકમાં કઠોળ હોય, શાકભાજી હોય છે, અનાજ હોય, એના સિવાય પણ આપણે ઘી, અથાણ, છાશ આવી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે આપણે સમતોલ આહાર ખર્ચ કરીને જ લઈ શકીએ છીએ, એટલે કે આપણે ઓછા ખર્ચમાં પણ સમતોલ આહાર લઈ શકીએ છીએ. જેમ કે આપણે રોજિંદા જીવનમાં જે સાદું ભોજન લઈએ છીએ કે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, અથાણા વગેરે, તો આજે ખોરાક આપણે લઈએ છીએ તે ખોરાકમાં બધા જ પોષક દ્રવ્ય સામેલ છે, એટલે તેવા પ્રકારના ખોરાકમાંથી પણ આપણને સમતોલ આહાર મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આહાર લઈએ છીએ તે આહાર સમતોલ હોવો જરૂરી નથી, પરંતુ સાથે સાથે આહારને યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જોઈએ. તો આપણે જોઈએ કે ખોરાક રાંધવાથી આપણને શું ફાયદો થાય છે. ખોરાક રાંધવાથી થતા ફાયદા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકને રાંધવામાં આવે તો આપણને કેવા કેવા ફાયદા થાય છે. તો ખોરાક રાંધવાથી થતા ફાયદામાં સૌથી પહેલો ફાયદો છે કે ખોરાક રાંધવાથી પોચો બને છે અને તેને સહેલાઈથી ચાલી શકાય છે. એટલે કે એનો પહેલો ફાયદો છે કે ખોરાક રાંધવાથી પોચો બને છે અને સહેલાઈથી ચાલી શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાચો ખોરાક હોય એ કાચા ખોરાકને આપણે રાંધીએ તો એ જે કઠણ પદાર્થ છે એ કોચો બને છે અને આપણે તેને સહેલાવી શકીએ છીએ. જેમ કે આપણે ખીચડી બનાવવા માટે મગ અને ચોખાનો ઉપયોગ થાય છે, તો કે એ મગ અને ચોખાને જો રાંધવામાં આવે તો જે ખીચડી બને છે એ એકદમ પોચી બને છે. એટલા માટે ખોરાક રાંધવાથી પોચો બને છે અને પોચો ખોરાક આપણે સહેલાઈથી ચાલી શકીએ છીએ. એટલે કે ખોરાક રાંધવાથી થતો આ પહેલો ફાયદો. હવે બીજો જોઈએ કે ખોરાક રાંધવાથી શું ફાયદો થાય, તો કે ખોરાક રાંધવાથી તે સુપાચ્ય બને છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જો ખોરાકને રાંધેલો ખાય તો આપણા શરીરમાં જે પાચન ક્રિયા થાય છે એ પાચન ક્રિયા દરમિયાન રાંધેલો ખોરાક ઝડપથી પાચન થઈ શકે છે, એટલે કે ખોરાક રાંધવાથી તે સુપાચ્ય બને છે. હવે ત્રીજો ફાયદો જોઈએ કે ખોરાક રાંધવામાં આપણે એમાં મસાલા ઉમેરવામાં આવે છે જેથી આપણને ખોરાક સ્વાદિષ્ટ લાગે છે અને આપણને ખોરાકમાં રુચિ જાગે છે. એટલે કે રુચિ જાગે એટલે પાચક રસો તેમાં વધુ પ્રમાણમાં ભરે છે. એટલે કે એનો ત્રીજો ફાયદો છે કે ખોરાક રાંધવામાં પાચક રસો
મસાલા ઉમેરવામાં આવે છે. જેથી તે સ્વાદિષ્ટ બને છે. એટલે કે સ્વાદિષ્ટ ખોરાક બને આથી આપણને ખાવામાં રુચિ જાગે છે. એટલે કે એમાં અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરવામાં આવે તો આપણે ખોરાકની વિવિધતા પણ લાવી શકીએ છીએ અને સાથે સાથે ખોરાકને સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ. એટલે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાવાની ઈચ્છા થાય એટલે એમાં રુચિ જાગે છે. અને જો ખોરાક સ્વાદિષ્ટ હોય તો તરત આપણા મોઢામાં, આપણે કહીએ ને કે પાણી પણ પૂરી જોઈ અને તરત આપણા મોઢામાં પાણી આવે છે, એટલે કે પાચક રેશા વધારે પ્રમાણમાં ધરે છે. આમ ખોરાકને રાંધવાથી આપણે તેને સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ. હવે આના પછીનો ફાયદો છે કે ખોરાક રાંધવાથી ખાદ્ય પદાર્થમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે. એટલે કે આપણે કોઈ પણ શાકભાજીને ધોઈ તોય છતાં ફ્લાવરને એવા શાકભાજી છે તો એમાં અમુક જીવાણુઓ રહી ગયેલા હોય છે, તો આ ખોરાકને આપણે રાંધવામાં આવે તો તે ગરમ થાય એટલા માટે જીવાણુઓ નાશ પામે છે. એટલે કે ખોરાક રાંધવાથી ખાદ્ય પદાર્થમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે. કે કોઈ પણ એમાં સૂક્ષ્મ જીવો હોય તો તે નાશ પામે છે અને સાથે સાથે આપણે ગરમ અને તાજો ખોરાક ખાઈ શકીએ છીએ. ગરમ અને તાજો ખોરાક ખાઈ શકાય છે. તો કે ખોરાક રાંધવાથી એમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે અને સાથે સાથે ગરમ અને તાજો ખોરાક ખાઈ શકીએ છીએ. આના સિવાય પણ એક ફાયદો જોઈએ કે ખોરાક રાંધીને આપણે નવી નવી વાનગીઓ બનાવી શકીએ છીએ. ખોરાક રાંધવાથી નવી વાનગીઓ બનાવી શકીએ છીએ. એટલે કે ખોરાકને રાંધવામાં આવે તો અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકીએ, એટલે કે ખોરાકમાં વિવિધતા લાવી શકીએ છીએ. કારણ કે આપણે જોઈએ કે એક ચોખા છે તો ચોખામાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. ભાત બનાવી શકીએ, ઈડલી બનાવી શકીએ છીએ, ઢોસા બનાવી શકીએ છીએ. આમ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકીએ છીએ, એટલે કે ખોરાકની વિવિધતા લાવી શકીએ છીએ. આમ ખોરાક રાંધવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. એટલા માટે બને તો આપણે ખોરાક રાંધીને પણ ખાવો જોઈએ. હવે આપણે એ જાણવું જરૂરી છે કે આ ખોરાક તો રાંધીએ છીએ, પરંતુ આપણે આ ખોરાક રાંધતી વખતે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે કે જેથી કરીને ખોરાકમાં જે પોષક દ્રવ્યો રહેલા છે તે પોષક દ્રવ્યો નાશ ન પામે. તો હવે આપણે જોઈએ ખોરાક રાંધતી વખતે કઈ કઈ બાબત
હવે જોઈએ ખોરાક રાંધતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વિદ્યાર્થી મિત્રો, આપણે ખોરાક રાંધીને સ્વાદિષ્ટ, પોચો અને ગરમ બનાવી શકીએ છીએ, પરંતુ એ ખોરાકમાં રહેલા પોષક દ્રવ્ય નાશ ન પામે તે માટે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો કે પેલું, ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા તથા દાળને વારંવાર ધોવા જોઈએ નહીં. તો કે પેલી ધ્યાનમાં રાખવાની બાબત, તો કે ખોરાક રાંધવામાં ઉપયોગમાં લેવાતા ચોખા તથા દાળને વારંવાર ધોવા જોઈએ નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ ચોખા તથા દાળને તમે વારંવાર ધોવામાં આવે તો તેમાં રહેલા પોષક દ્રવ્યો નાશ પામે છે. એટલા માટે આપણે જ્યારે ચોખા અને દાળનો ખોરાક રાંધવામાં ઉપયોગ કરીએ ત્યારે તેને વધારે પડતા ધોવા જોઈએ નહીં. હવે બીજી ધ્યાનમાં રાખવાની બાબતો, કે શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી જોઈએ નહીં. શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણાને તેવું હોય છે, જેમ કે સફરજન છે કે ચીકુ છે કે આવા ફળો આપણે ખાતા હોઈએ છીએ ત્યારે તેની છાલ આપણે કાઢી નાખીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, છાલમાં પણ પોષક દ્રવ્ય રહેલા હોય છે, એટલે આપણે ક્યારેય એવા ફળોની છાલ કાઢી નાખવી જોઈએ નહીં. તેમજ આપણે અમુક શાકભાજીના શાક બનાવતા હોઈએ છીએ ત્યારે પણ તેની છાલ કાઢી નાખીએ છીએ, તો તે કરવું જોઈએ નહીં. એટલે કે શાકભાજી અને ફળોની છાલને કાઢવી જોઈએ નહીં. જોઈને કાઢી નાખવામાં આવે તો તેમાં રહેલા પોષક અમુક પોષક દ્રવ્યો નાશ પામે છે. હવે ત્રીજો જોઈએ, તો કે પોલિશ કરેલા ભાત વાપરવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, પોલિશ કરેલા એટલે કે ભાતની ચમક મેળવવા માટે ભાતને પોલિશ કરવામાં આવે છે, જેથી આપણને જોવામાં ના લાગે. એટલા માટે પોલિશ આવા કરેલા જે ભાત હોય તે ભાતનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે જ્યારે ભાતને પોલિશ કરવામાં આવે છે તો તેમાં રહેલા પોષક દ્રવ્યો નાશ પામે છે, એટલે કે પોલિશ કરેલા ભાત વાપરવા જોઈએ નહીં. એના પછીનો જોઈએ, તો કે ખોરાક રાંધવામાં જરૂર હોય એટલું જ પાણી વાપરવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ખોરાક રાંધતી વખતે જો એમાં વધારાનું પાણી નાખીએ તો આપણે એ પાણી કાઢી નાખવું પડે છે. જેમ કે આપણે ભાત બનાવવા છીએ, એટલે કે ભાતને બાફવા હોય તો આપણે જેટલા ભાત લેતા છીએ તેટલા માટે એક જ ગ્લાસ પાણીની જરૂર છે, પરંતુ આપણે એમાં ત્રણ ગ્લાસ પાણી નાખીએ છીએ. ભાતને બાફવા માટે તો ફક્ત એક જ ગ્લાસ પાણીની જરૂર છે, તો આપણે વધારાનું પાણી બહાર કાઢી નાખીએ છીએ જ્યારે બફાઈ જાય ત્યારે. તમે
જોયું હોય કે તમારા મમ્મી જ્યારે ભાત બનાવતા હોય ત્યારે તે ભાતમાંથી પછી ઓશામણ કાઢે છે, એટલે કે એ વધારાનું પાણી છે એને ઓશામણ કહેવાય, એ બહાર કાઢે છે. તો કે એ જે ઓશામણને દૂર કરી તો એમાં તમે વિદ્યાર્થી મિત્રો જોયું હોય તો એ પાણી સફેદ કલરનું થઈ જાય છે, એટલે કે ભાતના અમુક એમાં કણો પણ રહેલા છે, એટલે જે પોષક દ્રવ્યો છે એ અમુક પોષક દ્રવ્યો પાણી સાથે થતા રહે છે. એટલા માટે આપણે જરૂર હોય એટલું જ પાણી વાપરવું જોઈએ, જેથી આપણે વધારાનું પાણી કાઢી નાખવું જો ન પડે. હવે એના પછીનું જોઈએ કે લોટમાંથી થૂલું કાઢવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, થૂલું એટલે કે આપણે જે લોટ ચાવી છે એ લોટમાંથી જે ચારણ નીકળે છે એ ચારણને થૂલું કહેવામાં આવે છે, એટલે કે બને ત્યાં સુધી આપણે લોટમાંથી ઓછું થૂલું કાઢવું જોઈએ કે જેથી એમાં રહેલા પોષક દ્રવ્યો નાશ ન પામે અને આપણા ખોરાકમાં એ પોષક દ્રવ્ય જળવાઈ રહે. હવે એના પછીની ધ્યાનમાં રાખવાની બાબત જોઈએ ખાસ, તો કે ખોરાક રાંધવાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે વિટામિન સી આપણને ખાતા ફળો અને શાકભાજીમાંથી મળે છે. જો આ ફળો કે શાકભાજીને ગરમ કરવામાં આવે તો એમાંથી તે નષ્ટ થઈ જાય છે. જેમ કે આપણે ટામેટા લઈએ તો ટામેટા છે એ કાચા ટામેટામાંથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે, પરંતુ એ ટામેટાનું શાક બનાવવામાં આવે તો એમાંથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. એ બને ત્યાં સુધી આ ખાટા ફળો અને શાકભાજી આપણે કાચા ખાવા જોઈએ, એનાથી આપણને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી આટલી બાબતોનું આપણે ખોરાક રાંધતી વખતે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે જેથી કરીને આપણા આહારમાં જે પોષક દ્રવ્યો રહેલા છે તે પોષક દ્રવ્યો નાશ ન પામે અને આપણને આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો મળી રહે અને આપણે સમતોલ આહાર લઈ શકીએ, કારણ કે સમતોલ આહાર લેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કાર્બોહાઇડ્રેટ કરતા ચરબી આપણને બમણી કે બે ગણી કે ડબલ શક્તિ આપે છે, એટલે કે આપણે એક વાટકી ચરબી વાળો ખોરાક લઈએ અને એક વાટકી કાર્બોહાઇડ્રેટ વાળો ખોરાક લઈએ તો આપણને ચરબી વાળા ખોરાકમાંથી વધારે ઉર્જા એટલે કે શક્તિ પ્રાપ્ત થાય છે. તો તમારા જેવો વિદ્યાર્થી પૂછોએ એમ વિચાર્યું કે જો કાર્બોહાઇડ્રેટ કરતા ચરબી મને વધારે શક્તિ કે ઉર્જા આપતી હોય તો મારે ચરબીવાળો જ ખોરાક લેવો જોઈએ, તો કે મારા શરીરને કાર્બોહાઇડ્રેટની તો જરૂર જ નથી, તો તેને થોડા સમય માટે ચરબીવાળો જ ખોરાક એટલે કે તે પદાર્થો જેવા કે સમોસા ને પૂરી ને મલાઈ ને રબડી ને પેંડા ને આવો જ ખોરાક એને ઉપયોગ કર્યો, એને આના સિવાય એક પણ ખોરાકનો ઉપયોગ કર્યો નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ કહો, શું આ ભૂજોએ આ બાબત સારી કઈ રીતે કહેવાય? તો કે ના, ભૂજોએ આ ઠીક કર્યું નથી, કારણ કે આપણે આપણા આહારમાં બધા જ પોષક દ્રવ્યો મળી રહે તેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. ફક્ત એક જ પોષક દ્રવ્ય આપણા શરીર માટે આવશ્યક નથી અને ખાસ કરીને વધારે પડતો ચરબીવાળો ખોરાક લેવાથી પણ આપણા શરીરમાં નુકસાન પહોંચે છે. એટલા માટે આપણે બધા જ પ્રકારનો એટલે કે સમતોલ આહાર લેવો જોઈએ, જેથી કરીને આપણા સ્વાસ્થ્ય સારું રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમતોલ આહાર વિશેની માહિતી મેળવી કે અને ખોરાક રાંધવાથી થતા ફાયદા અને ખોરાક રાંધવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશેની માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું શીખ્યા બાદ આજનું તમારું હોમવર્કની નોંધ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, તમે આજે પ્રકરણ 2 માં
प्रश्न पांच नो पेटा प्रश्न सात अने आठ लखवाना छे अने प्रश्न बे प्रश्न छे तेनो प्रश्न पहेलो अने बीजो लखवानो छे। विद्यार्थी मित्रों पहेलो प्रश्न छे ए पोषक द्रव्यना कार्यनो छे, तो तमारे एमां पोषक द्रव्य नुं नाम लखवानुं छे अने तेनी सामे तेनुं कार्य लखवानुं छे। अने बीजा प्रश्न विटामिनो अने तेनी अगत्यता, तो तमारे एमां पहेला विटामिनोनी माहिती आपवानी छे अने पछी दरेक विटामिनना एक एक कार्य लखवाना छे। तो विद्यार्थी मित्रों आजे आपणे समतोल आहार विशे હવે પછીના લેક્ચરમાં આ સમતોલ આહાર ન લઈએ તો આપણને કેવા ત્રુટિજન્ય રોગો થાય છે તેના વિશેની માહિતી મેળવી શકીએ. થેન્ક યુ.